નમસ્કાર બાળકો ગણિત વિષયમાં એ તો તમને બધાને પણ ગમતા જ હશે સાચું ને તો જુઓ અહીં આપણને અલગ અલગ પ્રકારના ઘણા પક્ષીઓ બતાવ્યા છે બરાબર કેવા સુંદર પક્ષીઓ છે બધા

કેટલા પક્ષીઓ છે બાળકો દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો આ આખા જૂથ માટે એટલે કે આ દસ પક્ષીઓ માટે દસ નું આ એક કાર્ડ બરાબર અને આ જૂથના પક્ષીઓ માટે એક ના છ કાર્ડ એટલે આ જૂથના જે પક્ષીઓ છે કેટલા પક્ષીઓ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ તો આ એક ના એવા આવા છ કાર્ડ બરાબર એટલે આ બધા કાર્ડ સોળ પક્ષીઓ બતાવે છે તો આપણે સમજ્યા એ મુજબ દસ પક્ષીઓનું એક કાર્ડ બરાબર એટલે દસ નું એક કાર્ડ તેમાં કેટલા પક્ષીઓ હોય દસ અને એક એક ના એવા છ કાર્ડ છે બરાબર એટલે કુલ કેટલા પક્ષીઓ થયા સોળ તો આ બધા બાળકો છે તે શું કહે પણ તે બધા આવ્યા ક્યાંથી તરત જ બીજા પચીસ પક્ષીઓ ઉડીને આવ્યા હવે ત્યાં કુલ કેટલા પક્ષીઓ થયા તે જોવા માટે ચાલો આપણે સરવાળો કરીએ તો જુઓ અહીં આપણને સરવાળો બતાવ્યો છે સોળ વત્તા પચીસ તો દસ નું એક કાર્ડ અને છ એક એક ના એવા છૂટા કાર્ડ છે બરાબર એક દશક છ એકમ થાય એટલે દસ નું એક કાર્ડ અને એક એક ના છ કાર્ડ બરાબર ત્યાર પછી પચીસ એટલે દસ દસ ના બે કાર્ડ અને એક એક ના એવા પાંચ કાર્ડ બરાબર તો ચાલો આપણે છ માં પાંચ છ માં પાંચ એટલે કે અહીંયા જે છૂટા એક એક ના કાર્ડ છે છ તેમાં કેટલા ઉમેરવાના છે પાંચ બરાબર તો છ માં પાંચ ઉમેરીએ તો કેટલા થાય અગિયાર થઈ જાય બરાબર તો એક કાર્ડ દસ નું છે એ વધી જશે અહીંયા જુઓ બતાવ્યું છે કે બધા જ એક કાર્ડને ભેગા કરીએ તો આપણને અગિયાર એક એકના કાર્ડ મળે બરાબર તેમાંના એક એકના એવા મળીને એક કેટલા બનાવે દસ બનાવે છે અને આપણી પાસે એક વધે છે એટલે અહીંયા કુલ કેટલા થયા છે આ અગિયાર તેમાંથી નું છે એક એકના દસ કાર્ડ છે તેનું નું એક કાર્ડ વધી જશે બરાબર એટલે અહીંયા આપણે શું કરવાનું છ વત્તા પાંચ કરીએ એટલે થાય એકડો ને એક મૂકીએ બરાબર એટલે દસ નું તો હવે આપણે બધા જ જે કાર્ડ છે તે સાથે મૂકીએ બરાબર પેલા આપણે એક એક ના કાર્ડ સાથે મૂક્યા તેનો સરવાળો કર્યો હવે આપણે દસ દસ ના કાર્ડ સરવાળો કરીશું એક વત્તા એક વત્તા બે તો અહીંયા કુલ કેટલા કાર્ડ બતાવ્યા છે આપણને જુઓ ચા તો કુલ સરવાળો એકતાલીસ થશે તેથી પક્ષીઓની સંખ્યા કેટલી થાય એકતાલીસ થાય બરાબર કેટલા બગલા અને હં ત્યાં એકત્રીસ બગલા અને ઓગણ હંસ છે બધા થઈને કુલ કેટલા હંસ અને બગલા છે તે આપણે શોધીએ હંસની સંખ્યા કેટલી છે ઓગણ ચાલીસ બગલાની સંખ્યા કેટલી છે તેનો સરવાળો કરીશું એટલે બધા થઈને કુલ કેટલા થાય દસ કેટલા થાય બાળકો દસ તો દસ નો ઝીરો અહીંયા એક આવશે વધી બરાબર ત્રણ માં એક ઉમેરીએ તો ચાર ચાર માં ત્રણ ઉમેરીએ તો સાત કેટલા થાય સાત એટલે સાત દસક ઝીરો એકમ એટલે એક એક ના એવા એક પણ કાર્ડ થશે નહીં બરાબર દસ દસ ના સાત કાર્ડ થશે હંસ અને બગલાની કુલ સંખ્યા સિત્તેર છે કેટલી છે બાળકો સિત્તેર એક સવારે સુરજે જોયું કે કુલ સિત્તેર પક્ષીઓમાંથી માંથી પક્ષીઓ જ વધ્યા હતા બાકીના પક્ષીઓ ઉડી ગયા હતા કેટલા પક્ષીઓ ઉડી ગયા તો આપણે માંથી છ બાદ થશે બાળકો નહીં થાય તો સાત ઉપર આપણે શું કરવાનું છે સાત ઉપર દસકો લેવાનો છે સાત ઉપર કેટલા આવશે છ ઝીરો ઉપર કેટલા આવશે દસ દસ માંથી છ બાદ કરીએ તો કેટલા વધે ચાર છ માંથી બે બાદ કરીએ તો કેટલા વધે ચાર બતાવ્યું છે એક એક ના એવા છ કાર્ડ છે બરાબર પરંતુ અહીંયા એક પણ કાર્ડ નથી તો આપણે દસ નું એક કાર્ડ અહીંયા લઈ લઈએ બરાબર દસ નું એક કાર્ડ આ કાર્ડ છે આપણે અહીંયા લઈ લેશું બરાબર હવે આ એક દસ કાર્ડ છે તેમાંથી છ બાદ કરવાના એટલે ચાર વધ્યા બરાબર હવે અહીંયા કેટલા બચ્યા છે છ કાર્ડ હવે અહીંયા કેટલા કાર્ડ બચ્યા છે છ કાર્ડ તેમાંથી બે બાદ કરવાના બરાબર એટલે કેટલા વધશે એક બે ત્રણ ચાર ચાર કાર્ડ વધ્યા દસ દસ ના એટલે દસ દસ ના ચાર કાર્ડ અને એક એક ના એવા પણ કેટલા ચાર કુલ કેટલા ચુમાલીસ પક્ષીઓ ઉડી ગયા તેથી સૂરજને કહે છે કે સૂરજ દુઃખી આશા રાખીએ કે આવતા વર્ષે તેઓ ફરી પાછા આવે મહાવરાનો સમય તેમાં પેલું છે એક ક્રિકેટ મેચમાં રાહુલે ત્રેવીસ રન કર્યા અને ધોનીએ ઓગણ રન કર્યા તેઓએ કુલ કેટલા રન કર્યા બાબાડકો કુલ શબ્દ છે તો શું કરવાનું હોય સરવાળો બરાબર તો અહીં આપણને સરવાળો કરીને બતાવ્યો છે ત્રેવીસ ત્રણ માં નવ ઉમેરીએ તો કેટલા થાય બાર નો બગડો દશક ઉપર એક વધી બે માં એક ઉમેરીએ તો ત્રણ ત્રણ માં છ ઉમેરીએ તો નવ તેઓએ કુલ બાણુ રન કર્યા કેટલા કર્યા બાણુ રન મેળામાં અડતાલીસ સાલ વેચી બીજા દિવસે સત્તર સાલ વેચી બધી થઈને એટલે કે કુલ કેટલી સાલ વેચી બરાબર બધી થઈને એટલે વસ્તુમાં શું થયો વધારો બરાબર તો વધારો થાય તો શું કરવાનું હોય સરવાળો સત્તર આઠ માં સાત ઉમેરવાના કેટલા થશે પંદર પંદર નો પાંચડો અહિયાં દશક ઉપર એક વધી ચાર માં એક ઉમેરીએ તો પાંચ પાંચમાં એક ઉમેરીએ તો છ બે માં એક કુલ પાસઠ સાલ વેચી ત્યાર પછી બુન્નું સસલું એક અઠવાડિયામાં ઓગણત્રીસ ગાજર ખાઈ શકે છે મૂળનું સસલું એક અઠવાડિયામાં બેતાલીસ ગાજર ખાઈ શકે છે એક અઠવાડિયામાં કોણ વધારે ખાય છે અને કેટલા વધારે તો બાળકો આપણે આગળના વિડીયોમાં એ શીખી જ ગયા છીએ કે કેટલા વધારે કેટલું ઓછું થી વધારે થી ઓછું બરાબર આવો શબ્દ હોય ત્યારે હંમેશા શું કરવાનું છે બાદ બાકી બરાબર અને બાદ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની તો મોટી સંખ્યા કઈ છે બેતાલીસ તો અહીંયા લખીશું બેતાલીસ અને તેમાંથી ઓગણત્રીસ શું કરીશું આપણે બાદ કરીશું બરાબર બે માંથી નવ બાદ કરો બાળકો બે માંથી નવ બાદ થશે નહીં થાય તો શું કરવાનું દસ કો ચાર ઉપર ત્રણ બે ઉપર નવ બાદ કરીએ તો કેટલા વધે ત્રણ માંથી બે બાદ કરીએ તો એક વધશે તો અહીં આપણને ખાલી જગ્યા આપી છે કે ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા વધારે ગાજર ખાય છે તો અહીંયા લખવાનું છે ખાલી જગ્યામાં કે કરતા મુ તેર વધારે ગાજર ખાય છે નેહા વર્ષની છે તેની માતાની ઉંમર અઠાવન વર્ષ છે નેહાની માતા કેટલા વર્ષ વધારે મોટી છે કેટલા વર્ષ વધારે એટલે કેટલા વર્ષ વધારે એટલે શું કરવાનું આ દાખલામાં બાદ બાકી કરવાની બરાબર અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની તેથી અઠાવન માઇનસ ઓગણત્રીસ આઠ માંથી નવ બાદ થશે બાળકો નહીં થાય પાંચ ઉપર દસ કો પાંચ ઉપર ચાર આઠ ઉપર અઢાર અઢાર માંથી નવ બાદ કરવાના કેટલા વધશે નવ ચાર માંથી બે બાદ કરીશું તો બે વધશે જવાબ શોધો તો બાળકો અહીંયા તમને કેટલાક સરવાળા અને બાદબાકીના દાખલા આપ્યા છે બરાબર એ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાના છે ઓકે બાળકો ત્યાર પછી છે સાચી બસ પકડો તો બાળકો અહીંયા આપણને બસના નંબર અલગ અલગ આપેલા છે ઓગણપચાસ અહીંયા શોધવા માટે કાર્ડ પરનો દાખલો ગણો પછી કાર્ડને બસના નંબર સાથે સરખાવો અને જુઓ કોણ કઈ બસમાં માં બેસશે બરાબર તો અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે સત્યાવીસ વત્તા બાવીસ તો ઓગણપચાસ છે બરાબર તો અહીંયા આ રીતે બસ સાથે સરખાવેલ છે કાર્ડને બરાબર કે આ છે એ ઓગણપચાસ નંબરની બસમાં બેસ છે કે કાર્ડ અડતાલીસ વત્તા ઓગણીસ તો આઠમા નવ ઉમેરીએ તો કેટલા થાય બાળકો સત્તર સત્તર નો સાતડો દશક ઉપર એક વધી ચાર ને એક પાંચ પાંચ ને છ સડસઠ બરાબર તો આ કાર્ડને ને આપણે સડસઠ નંબરની બસ સાથે આ રીતે સાત આઠમાથી બે જાય તો છ સડસઠ તો આ કાર્ડ પણ છે તેને આપણે સડસઠ નંબરની બસ સાથે સરખાવશું બરાબર તો આ રીતે અહીંયા જે વધારાના કાર્ડના જે દાખલા છે એટલે કે જે સરવાળા બાદબાકી છે બાળકો એ કરીને તમારે બસ સાથે સરખાવાના છે તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે ઓકે હવે તમે તમારા પોતાના નંબર લખો દરેક બસ માટે બે જુદા કાર્ડ બનાવો હવે આપણે શું કરવાનું છે કે બે જુદા કાર્ડ બનાવવાના છે અહીંયા આપણને જવાબ આપેલો છે બરાબર એટલે ઉપર આપણે શું કરવાનું છે સંખ્યા લખવાની છે તો અહીંયા બાળકો મેં સંખ્યા લખેલી છે બરાબર તો તમે એ પણ લખી શકો છો અથવા તો તમે તમારી રીતના પણ બીજી કોઈ સંખ્યા લખી શકો છો ઓકે તો અહીં આપણને ઓગણપચાસ આપેલા છે તો તમે ઈઠોતેર માઇનસ ઓગણત્રીસ કરશો તો ઓગણપચાસ આવી જશે બરાબર માંથી નવ બાદ થશે નહીં થાય સાત ઉપર દસ કો સાત ઉપર છ આઠ ઉપર અઢાર અઢાર માંથી નવ બાદ કરીએ એટલે નવ છ માંથી બે બાદ કરીએ એટલે ચાર બરાબર બરાબર ત્યાર પછી ત્રેપન વત્તા બાવીસ પિંચોતેર પાંત્રીસ વત્તા બત્રીસ બરાબર સડસઠ ઓગણ એસી માઇનસ બાર બરાબર સડસઠ ત્યાર પછી સુડતાલીસ વત્તા અઠ્યાવીસ બરાબર પિંચોતેર બીજા નંબર તમે લખી શકો છો ઓકે બાળકો ત્યાર પછી મારા પર ચોકડી કરો એવી અહીંયા રમત આપેલી છે બાળકો તેમાં શું કરેલું છે કે 10 થી 50 ની વચ્ચેના કેટલાક અંક નક્કી કરો તેમને ખાનામાં લખો કોઈ અંક ફરીવાર ન લખો તો અહીંયા જુઓ 10 થી પચાસ વચ્ચેના જે અંક છે તે ખાનામાં લખેલા છે બરાબર અને અંક ફરીવાર લખેલો નથી બરાબર સત્યાવીસ અને 12 નો સરવાળો કરવાથી મળતી સંખ્યા પર ચોકડી કરો તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલ છે કે સત્યાવીસ વત્તા બાર કેટલા થાય જે જવાબ આવે તે જવાબ જો અહિયા આપેલા અંક છે તેમાં હોય તો તેના પર શું કરવાનું ચોકડી કરવાની બરાબર અને ન હોય તો નહીં કરવાની ત્યાર સત્યાવીસ દસ બરાબર સાડત્રીસ અને બીજા બે ઉમેરતા ઓગણ ચાલીસ થાય તો અહીંયા નીચે પણ તમને કેટલાક અંક આપેલા છે બરાબર તો ઓગણ ચાલીસ છે તો તેના પર શું કરવાનું ચોકડી કરવાની બરાબર ચાલો ઓગણચાલીસ પર ચોકડી કરો જે બધા જ અંકો પર સૌથી પહેલા ચોકડી કરશે તે વિજેતા બનશે આ રીતે એક પછી એક બધા જ અંકો પર સૌથી જે ચોકડી કરશે તે શું બનશે વિજેતા બનશે બરાબર તો આ રીતે આ રમત છે એ સરવાળા માટે પણ રમી શકો છો અને બાદ બાદબાકી માટે પણ આવી રમતનો ઉપયોગ કરી શકાય બરાબર તો તમે આ રમત રમવા તમારા માતા પિતાની મદદ લઈ શકો છો અથવા તો તમે તમારા મિત્રની મદદ પણ લઈ શકો છો કે બાળકો ત્યાર પછી અહીંયા આપણને એક ટોળી આપી છે તે ટોળીનું નામ છે ચકાચક ટોળી ચકાચક એટલે ચોખ્ખું અને ચમકતું ચકાચક ટોળી એવા છોકરાઓની ટુકડીનું નામ છે કે જેઓ તેમનો બગીચો સાફ કરવાનું કામ કરે છે આ જે ટોળી છે શું કામ કરે છે બગીચો સાફ કરવાનું કામ કરે છે મદદ કરો તો આ જે ટોળી છે તેમાં શ્રેયા છે શ્રેયા છે એ શું કરે છે પૈસા ભેગા કરે છે અને તેની ડાયરીમાં લખે છે પછી જ્યારે મહિનાનો અંત આવે ત્યારે શ્રેયા પાસે કેટલા પૈસા વધે છે તેમાં આપણે તેને પૈસા શોધવામાં શું કરવાનું છે મદદ કરવાની છે બરાબર તો અહીં આપણને ડાયરી આપી છે ઓક્ટોબર મહિનાની તેમાં ત્રીજી ઓક્ટોબરે રૂપિયા સાઠ ભેગા કર્યા છે બરાબર ત્યાર પછી સાત ઓક્ટોબરે અઢાર રૂપિયાનો સાવરણો ખરીદ્યો છે બાર ઓક્ટોબરે પચીસ રૂપિયાની ફિનાઇલ ની સીસી ખરીદી છે પચીસ ઓક્ટોબરે આપણે બનાવેલા કાર્ડમાંથી માંથી સત્યાવીસ રૂપિયા ભેગા કર્યા હવે અહીં આપણને શું પૂછ્યું છે કે કુલ ભેગા કરેલા રૂપિયા તો જુઓ ત્રીજી ઓક્ટોબરે સાઠ રૂપિયા ભેગા કર્યા છે અને પચીસ ઓક્ટોબરે સત્યાવીસ રૂપિયા ભેગા કર્યા છે તો કુલ ભેગા કરેલા રૂપિયા કુલ એટલે શું થાય ભેગા કરેલા રૂપિયાનો સરવાળો થાય બરાબર તો અહીંયા આપણે સાઠ વત્તા સત્યાવીસ લખીશું બરાબર કુલ ભેગા કરેલા રૂપિયા સત્યાવીસ અને સાહીઠ બરાબર એટલે સાઈઠ વત્તા સત્યાવીસ બરાબર કેટલા થશે ઝીરો વત્તા સાત એટલે સાત અને છ માં બે ઉમેરી એટલે આઠ એટલે કુલ ભેગા કરેલા રૂપિયા થાય ત્યાર પછી કુલ ખર્ચ કરેલા રૂપિયા તો અહીંયા આપણે જોઈએ કે જે જે વસ્તુની ખરીદી કરી હોય તેમાં ખર્ચ થયો હોય બરાબર જ્યારે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ છીએ બાળકો આપણે ત્યારે આપણે શું થાય છે ખર્ચ થાય છે આપણે પૈસાની ચુકવણી કરીએ છીએ ને બાળકો તો શું થાય ખર્ચ થાય તો તેણે શું ખરીદ્યું છે અઢાર રૂપિયાનો સારણો અને પચીસ રૂપિયાની ફિનાઈ તો આપણે આ બંનેનો શું કરીશું સરવાળો બરાબર અઢાર પચીસ અઢાર વત્તા પચીસ કેટલા થશે બાળકો અહીંયા આપણે લખીએ અઢાર વત્તા પચીસ માં પાંચ ઉમેરીએ તો કેટલા થશે તેર તેર નો તગડો એક વધીએ એક માં એક તો બે બે માં બે તો ચાર તેતાલીસ રૂપિયાનો શું થયો છે ખર્ચ તેતાલીસ રૂપિયાનો ખર્ચ થયો છે બરાબર ત્યાર પછી ઓક્ટોબરના અંતે વધેલા રૂપિયા હવે આપણે તેમાં શું કરવાનું છે કે ભેગા કરેલા રૂપિયા છે તેમાંથી ખર્ચ શું કરવાનો છે બાદ કરવાનો છે બરાબર તો કુલ ભેગા કરેલા રૂપિયા કેટલા છે સત્યાસી બરાબર તો અહીંયા લખીશું સત્યાસી ભેગા કર્યા બરાબર હવે તેમાંથી ખર્ચ બાદ કરીશું કેટલો ખર્ચ છે તેતાલીસ તેતાલીસ ખર્ચ થયો છે સાતમાંથી ત્રણ બાદ કરીએ તો કેટલા વધે ચાર આઠ માંથી ચાર બાદ કરીએ તો કેટલા વધે ચાર બરાબર તો ઓક્ટોબરના અંતે વધેલા રૂપિયા છે એ કેટલા છે ચુમાલીસ તો અહીંયા લખીશું મહિનાના અંતે શ્રેયા પાસે રૂપિયા વધે બરાબર ત્યાર પછી ચકાચક ટોળીના બાળકોએ બગીચામાંના ઝાડની ગણતરી કરી તો અહીંયા આપણને પાંચ ઝાડ આપ્યા છે જુઓ બાળકો એ પાંચે પાંચ ઝાડની સંખ્યા છે એ પણ કેવી છે જુદી જુદી છે બરાબર તો અહીંયા જે ઝાડ છે એ કેટલા ઝાડ છે કેટલા વધારે હતા તો આ પેલા નંબર નું ઝાડ છે તેની સંખ્યા નેવું છે ત્યાર પછી આ ત્રીજા નંબર ઝાડ છે તેની સંખ્યા બ્યાસી છે તો બ્યાસી બાદ કરીએ બરાબર તો કેટલા વધશે આઠ તો આ પેલા ત્રીજા નંબરના ઝાડ કરતા અહીંયા લખવાનું છે આઠ ત્યાર પછી સૌથી ઓછી સંખ્યામાં છે તે ઝાડનું ચિત્ર દોરો તો અહીંયા જુઓ સૌથી ઓછી સંખ્યા કયા ઝાડની છે ચોથા નંબરના ઝાડની તેમાં અડસઠ જ છે બરાબર તો ચોથા નંબરનું ઝાડ છે આ રીતે દોરવાનું છે છે બરાબર ત્યાર પછી સૌથી વધારે સંખ્યામાં તે ઝાડનું ચિત્ર દોરો તો સૌથી વધારે સંખ્યામાં આ છેલ્લું ઝાડ છે તેમાં ચોરાણું ઝાડની સંખ્યા છે તો તે અહિયાં દોરવાનું છે આ રીતે બરાબર ત્યાર પછી છેલ્લું છે બીજા નંબરના ઝાડની સંખ્યા 100 કરવા વધુ ઝાડ ઝાડની સંખ્યા છે પંચોતેર બરાબર તો પંચોતેર માં આપણે પચીસ ઉમેરીએ તો કેટલા થઈ જાય સો તો અહીં આપણે ખાલી જગ્યામાં લખવાનું છે પચીસ બરાબર તો આ બીજા નંબરના ઝાડ છે કેટલા વધુ વાવવા પડશે પચીસ બરાબર એટલે કે પચીસ ઝાડ તેને વધુ વાવ્યા તેથી આ બીજા નંબરના ઝાડની સંખ્યા સો થઈ ગઈ તો અહીંયા આપણું પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર પૂરું થાય છે ઓકે બાળકો